श्री गणेशाय नमः। नमस्कार दर्शक मित्रों, आपणी आ धार्मिक चैनल में तमारू स्वागत छे। मेहरबानी करीने अमारी चैनल लाइक करो, शेयर करो अने सब्सक्राइब करो। पुरुषोत्तम भगवानी जय। भीमपुर गाम में एक डोसी रहे। डोसी ने एक दीकरो, एनुं नाम गंगाराम। आ गंगाराम घणो रूडो रूपाळो, भणवामां होशियार, શરીરે સાજો નરવો, પણ એક વાતનું દુઃખ, ગંગારામને તો ભૂખ બહુ લાગે પણ કંઈ ખવાય નહીં, એકેય કોળિયો ગળા નીચે ન ઉતરે, ડોસીની ચિંતાનો પાર નહીં, દીકરો ખાય નહીં તો માના ગળે કેમ કરી ઉતરે। ડોસી તો દુબળી પડવા લાગી, બિચારી મંદિરે મંદિરે ફરે અને ભગવાનને એક જ પ્રાર્થના કરે કે મારા દીકરાને ખાતો કરો। પાંચમા વર્ષે પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી, ડોસીનો દીકરો ખાતો થયો। એવો ખાતો થયો કે રાંધે એટલું બધું જ ખાઈ જાય, તોય એની ભૂખ તો એવી ને એવી, આખો દિવસ ખા 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 કરે। ડોસીની કોઠી ખાલી થઈ ગઈ, ઘર વકરી વેચાઈ ગઈ, પાય પાય કરીને બચાવેલા પૈસા પણ ખલાસ થઈ ગયા। દીકરાની ભૂખ ઉગાડવા જતાં ડોસી ભૂખ ભેળી થઈ ગઈ। ડોસી તો ફરી મંદિરે ગઈ અને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, હવે તો છેડો આવી ગયો છે, હવે અને સપ્રમાણ ખાતો કરો, હવે તો ઘરમાં કાંઈ છે નહીં। ડોસીની પ્રાર્થના પૂજારીએ સાંભળી, એ ઘણો જ્ઞાની હતો, એણે ડોસીને પુરુષોત્તમ વ્રત કરવા જણાવ્યું। ડોસીને તો શ્રદ્ધા બેસી ગઈ, પાવન પુરુષોત્તમ માસ આવતા ડોસીએ વ્રત લીધું। રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે। વ્રત પૂર્ણ થતાં દીકરાનું ખાવધવાપણું દૂર થઈ ગયું અને એ પ્રમાણસર ખાતો થઈ ગયો। જ્યારે ડોસી ગદગદ હૈયે પ્રભુનો આભાર માનવા લાગી, પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે સદા, સુખ મળે સંસાર। હે પ્રભુ, તમે જેવા ડોસીને ફળ્યા એવા સૌને ફળજો, સૌનું કલ્યાણ કરજો। નમસ્કાર દર્શક મિત્રો, જો તમને આ ચેનલની કથા વાર્તા પસંદ આવી હોય તો આ ધાર્મિક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આગળની કથા વાર્તાની માહિતી મળતી રહે। જય શ્રી કૃષ્ણ।